सूरत शहर ખાણીપીણી માટે જાણીતું શહેર છે અને સુરત શહેરના જ ગાંડા કાકાના સમોસા પણ એ ઘણા જાણીતા છે। આ ગાંડા કાકાના સમોસા એ કોઈ રસોઈયો નહીં પરંતુ 80 વર્ષની આ દાદી બનાવી રહ્યા છે। 20 વર્ષે સમોસા બનાવવાની શરૂઆત કરી હતી, આજે 80 વર્ષે પણ આ દાદી એટલી ઝડપથી અને સ્ફૂર્તિલા રહીને સમોસા બનાવે છે। શારદાબેને એકલા હાથે સમોસા બનાવવાની શરૂઆત કરી હતી, આજે તેમનો આખો પરિવાર આ સમોસા બનાવી રહ્યો છે, પરંતુ શારદાબેન તેમની જવાબદારીમાંથી પાછળ આવ્યા નથી। આખો પરિવાર સમોસા બનાવે છે, આમ છતાં પણ આ દાદી વૃદ્ધ થઈને એક જગ્યાએ બેસી નથી રહેતા, પરંતુ પરિવાર સાથે આજે તેઓ પણ સમોસા બનાવે છે। શારદાબેન જેટલી ઝડપે સમોસા બનાવે છે એટલી ઝડપે તો આજે તેમના પરિવારનું કોઈ પણ સભ્ય પણ બનાવતું નથી। નાની ઉંમરે શારદાબેનના લગ્ન થયા હતા અને ત્યારબાદ 3 બાળકોની જવાબદારી એ શારદાબેનના એકલા માથે આવી ગઈ હતી। આ બાળકોની આર્થિક જવાબદારી નિભાવવા માટે શારદાબેને 60 વર્ષ પહેલાં આ ધંધાની શરૂઆત કરી હતી। આ અગાઉ શારદાબેન અગરબત્તી બનાવવાના કામ, સિંગ ફોડવાના કામ, વાસણ માંજવાના કામ અનેક કામો કર્યા હતા અને પોતાના 3 બાળકોની જવાબદારી નિભાવી રહ્યા હતા। અને આ વચ્ચે શારદાબેન અને તેમના પપ્પાએ સમોસા બનાવીને તેનું વેચાણ કરવાનું શરૂઆત કરી। શારદાબેન સૌ પ્રથમ સમોસા બનાવી તેનું લારી પણ વેચાણ કરતા થયા હતા અને ધીરે ધીરે શારદાબેનના આ સમોસા એ ઘણા પ્રખ્યાત બન્યા હતા। ધીરે ધીરે તેમના આ કામમાં તેમના 2 દીકરા, તેમની દીકરી અને 2 દીકરાની પત્ની પણ તેના આ કામમાં જોડાયા અને આજે તેમના આ સમોસા એટલા પ્રચલિત છે કે સુરત જ નહીં, સુરતની બહારથી પણ લોકો લેવા આવે છે। કઈ રીતે શીખ્યા તમે સમોસા? દાદા આવેલા તે શીખવી ગયા ને એના પટકથી ચાલુ થયું। કયા કયા સમોસા તમે અહીંયા વેચો છો? દાળ કાંડાના, જૈન ને ચીઝ પણ। કેટલા ક્યાં ક્યાંથી લોકો લેવા આવે છે તમારા સમોસા? હા, તો બધે લગી જાય છે। દિલ્હી લઈ જાય, અમદાવાદ લઈ જાય, મુંબઈ લઈ જાય, અમેરિકા લગી પહોંચે છે। 60 વર્ષથી કામ તો કરું જ છું ને હજુ પણ કરું જ છું ને આપણા પપ્પા આપણે ઊભા રહેવાનું।